समाचारमां आगळ वात करीए तो बनासकांठा लाखणीना डोडाणा गाममां एक भैंसमां लंपी वायरसना शंकास्पद लक्षण जोवा मळ्या हता। ભેંસમાં લંપી વાયરસના લક્ષણ જોવા મળતા વેટરનરી ડોક્ટરે સારવાર શરૂ કરી છે। ભેંસમાં લંપી વાયરસના લક્ષણ જોવા મળતા પશુપાલકો ચિંતિત બન્યા છે। તો આ વચ્ચે ગાય ભાત ભેંસમાં પણ લંપી વાયરસના લક્ષણો દેખાતા પશુપાલકો ચિંતિત બની રહ્યા છે। બનાસકાંઠા જિલ્લામાં પ્રથમ વખત ભેંસમાં લંપી વાયરસના લક્ષણ જોવા મળ્યા હતા, જેને લઈ તાત્કાલિક ધોરણે સારવાર શરૂ કરવા પણ આવી છે। પશુઓને જલ્દ થી જલ્દ ચિકિત્સાલય લઈ અને પશુઓની અત્યારે હાલ દેખરેખ હેઠળ રાખવામાં આવે। જે પ્રકારે લંપી વાયરસના લક્ષણો દેખાતા અત્યારે હાલ જે પ્રકારે ઘટનાઓ સામે આવી રહી છે તેમાં અત્યારે હાલ જો વાત કરવામાં આવે તો પશુપાલકોની ચિંતામાં વધારો થતો જોવા મળી રહ્યો છે। બનાસકાંઠાના લાખણીના ડોડાણા ગામમાં એક ભેંસમાં લંપી વાયરસના શંકાસ્પદ લક્ષણ જોવા મળ્યા હતા, તો ભેંસમાં લંપી વાયરસના લક્ષણ જોવા મળતા વેટરનરી ડોક્ટરે સારવાર શરૂ કરી છે। ભેંસમાં લંપી વાયરસના લક્ષણ જોવા મળતા પશુપાલકો પણ ચિંતિત બન્યા છે। આ વચ્ચે ગાય બાદ ભેંસમાં પણ લંપી વાયરસના લક્ષણો દેખાતા પશુપાલકો ચિંતિત બની બેઠા છે। જેમાં બનાસકાંઠા જિલ્લામાં પ્રથમ વખત ભેંસમાં લંપી વાયરસના લક્ષણો દેખાતા અત્યારે હાલ જે પ્રકારે વાત કરવામાં આવે તો પશુપાલકોમાં ચિંતામાં વધારો થતો જોવા મળી રહ્યો છે। દિયોદર ખાતે અનેક ગામડાઓમાં ગાયોમાં લંપી વાયરસ ફેલાયો હતો, અનેક ગાય બીમાર પડી હતી। વેટરનરી ડોક્ટરની જે પશુપાલનની ટીમ છે એ સક્રિય બની છે। અત્યારે હાલ ફરી એકવાર લાખણી તાલુકાના ડોડાણા ગામમાં ભેંસમાં જે વાયરસ જોવા મળ્યો છે ત્યારે પશુપાલકોમાં મોટી ચિંતાનો વિષય બની ગયો છે। જે પ્રકારે છેલ્લા કેટલાય સમયથી ગાયોમાં જેવી રીતે લંપી વાયરસ વધતો જતો હતો, હવે માત્ર અહીંયા ભેંસમાં દેખાયો છે ત્યારે ચોક્કસથી પશુપાલકોમાં અત્યારે ફફડાટ વ્યાપી ગયો છે। અને બનાસકાંઠા જિલ્લામાં સૌ પ્રથમ વખત આ ભેંસમાં પ્રથમ વાયરસ જોવા મળ્યો છે। જી આરતી જી, વાત કરવામાં આવે તો જે પ્રકારે ગાય બાદ ભેંસમાં પણ લંપી વાયરસ જોવા મળી રહ્યો છે, તો પશુ ચિકિત્સક દ્વારા અત્યારે હાલ આ પશુઓની કેવી રીતે દેખરેખ હાથ ધરવામાં આવી છે? ચોક્કસથી જિલ્લાની સંપૂર્ણ ટીમ જે પશુ ચિકિત્સક વિભાગની છે એ સતર્ક બની છે। જે રીતે ગાયોમાં પહેલા હતો ત્યારે પણ સતત ચિંતા કરી અને જયારે પશુ ચિકિત્સકની જે ટીમ છે એ ટીમ દરેક ગામડાઓમાં ફરી રહી છે, પશુપાલકો સાથે સંવાદ કરી રહી છે, એમને જાણકારી આપી રહી છે કે કઈ રીતે આનાથી બચવું। ત્યારબાદ હવે જયારે ભેંસમાં આ વાયરસ એકાએક દેખાતા પશુ ચિકિત્સકની પૂરી ટીમ અત્યારે હાલ જિલ્લાની વહીવટી ટીમ પણ ત્યાં પહોંચી છે અને પશુપાલકોમાં જે ફફડાટ છે આનાથી કઈ રીતે પશુઓને બચાવી શકાય તેની તમામ માર્ગદર્શિકા આપી રહી છે અને હાલમાં તાત્કાલિક ધોરણે સારવાર શરૂ કરવામાં આવી છે। જી બનાસકાંઠામાં જે પ્રકારે ભેંસમાં લંપી વાયરસ નીકળ્યો છે, તકરીબન કુલ કેટલી ભેંસોમાં કે કેટલી ગાયોમાં અત્યારે હાલ લંપી વાયરસ જોવા મળ્યો છે અને શું આનાથી કોઈ પશુપાલકોમાં ચિંતા તો વધી છે, પરંતુ કેટલા પશુપાલકોએ પોતાની ભેંસ અને ગાયોના જીવ ગુમાવ્યા છે, શું છે માહિતી? હાલ તો વધારે નહીં પરંતુ 4-5 જેટલા પશુપાલકોએ પોતાના પશુઓ ગુમાવ્યા છે। ગાયોમાં તો હજુ કઈ આંકડો બી નથી આવ્યો એટલા વધારે ફેલાયેલો છે, પરંતુ આ ભેંસનો બનાસકાંઠામાં પ્રથમ કિસ્સો આવતા પશુપાલકો અત્યારે ચિંતિત બન્યા છે। કારણ કે પશુપાલન આધારિત આ બનાસકાંઠા જિલ્લો છે, પશુપાલન આધારિત આ બનાસકાંઠામાં જે લોકો પશુપાલનના લીધે જે રૂપિયા કમાઈ રહ્યા છે એટલે કહી શકાય કે અત્યારે સૌથી મોટી સમસ્યા આ છે કે જો ભેંસોમાં આ રીતના જો વાયરસ પ્રસારિત થઈ ગયો ગાયોની જેમ તો ક્યાંક ને ક્યાંક બહુ મોટું નુકસાન થઈ શકે છે બનાસકાંઠામાં। જી સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો વાત કરીએ બનાસકાંઠાની, તો બનાસકાંઠાના ડોડાણા ગામમાં એક ભેંસમાં લંપી વાયરસ જોવા મળ્યો છે, આ વચ્ચે પશુપાલકો પણ ચિંતિત બન્યા છે।